ओके बच्चा लोग, सो हेलो एंड वेलकम टू ऑल ऑफ यू एंड वेलकम टू द यूट्यूब चैनल ऑफ अल्फा विद्या संकुल। आपणे वात करीए छीए तमारा चेप्टर नंबर 16 प्रकाशनी अने लास्ट लेक्चरनी अंदर। याद करो आपणे कैलिडोस्कोप नामनुं साधन जे छे एनी रचनाने कम्प्लीट करेली हती। आजना लेक्चर माटे आपणो जे टॉपिक छे ए छे ह्यूमन आई, एटले के मानव आँख। आकृति जे छे ए तमने अहींया स्क्रीन पर देखाय छे। આંખની અંદર ક્યા ક્યા ભાગો આવેલા હોય છે અને દરેક ભાગનું કાર્ય શું છે એ આપણે સમજવાનું છે આ લેક્ચરની અંદર। આમ આપણો આજનો ટોપિક છે માનવ આંખ, કે કઈ રીતે આપણી આંખ જે છે એ પ્રતિબિંબ બનાવે છે, ક્યા ક્યા ભાગો ધરાવે છે અને ક્યા ભાગનું કાર્ય શું છે। તો બેઝિક વસ્તુની થોડી એવી આપણે ચર્ચા કરી લઈએ તો બધા જ અંગો પૈકી આંખ જે છે એ ખૂબ જ મહત્વનું અંગ છે। દ્રષ્ટિ જે છે એ ખૂબ જ વધારે ઇમ્પોર્ટન્સ ધરાવતી આપણી ઇન્દ્રિય છે। આંખની મદદથી આપણે આસપાસની દુનિયા જે છે એને જોઈ શકીએ છીએ। આપણે આંખની વાત થોડી એવી શરૂઆતના પહેલા લેક્ચરમાં પણ કરેલી હતી। અત્યારે આપણે એવું ધારીએ છીએ કે ઓલરેડી પ્રકાશ છે, ઓકે, પ્રકાશ હોય પછી આપણા આંખની જે છે એ વાત શરૂ થાય। કેમ કે પ્રકાશ નહીં હોય તો આપણને કોઈ વસ્તુ દેખાવાની જ નથી, પણ જો ચારે બાજુ પ્રકાશ છે તો પછી તમારી આંખ એ અંગ છે જે તમને આજુબાજુની દુનિયા જે છે એને જોવામાં મદદ કરશે। આંખની રચના જે છે એ બાળકો કેમેરા જેવી હોય છે, જેમ તમારા ફોનના કે પછી ડીએસએલઆરનો જે કેમેરા હોય એની અંદર લેન્સ આવેલો હોય એ રીતે આપણી આંખમાં પણ લેન્સ આવેલો હોય છે। આ ઉપરાંત બીજા પણ ઘણા બધા ભાગો છે જે પોતાનું પ્રોપર વર્કિંગ કરી અને તમને ઇમેજ અથવા તો પ્રતિબિંબ જે છે એ જોવામાં મદદ કરે છે। દરેક અંગની આપણે વાત કરશું આ આકૃતિને ધ્યાનમાં લઈને। તો ઓકે, શરૂઆત કરી દઈએ માનવ આંખની। તો સૌથી બહારનો ભાગ તમને જે જોવા મળે છે તમારી આંખમાં એને કહેવાય પારદર્શક પટલ। સૌથી બહારનો ભાગ, નામ પરથી તમે જોઈ શકો છો, પારદર્શક પટલ એટલે એક પારદર્શક સ્નાયુથી બનેલી રચના છે। પારદર્શક પટલ શું છે? સ્નાયુથી બનેલી રચના, પારદર્શક પટલ એક પડદો છે જે પારદર્શક સ્નાયુથી બનેલો હશે। પારદર્શક પટલ જે છે એનું કામ શું છે? તો સૌથી પહેલું કામ એનું આંખની અંદરની રચના જે છે એને બહારના કોઈ પણ જાતના કચરાથી બચાવવાનું। ઘણીવાર તમારી આંખની અંદર તમારી પોતાની પાપણ પડી જાય અથવા તો કોઈ નાનું એવું જીવડું પડી જાય તો એ જીવડું અથવા તો કોઈ પણ વસ્તુ જે છે તમારી આંખની અંદર નહીં જઈ શકે, પારદર્શક પટલ જે છે ત્યાં સુધી જ પહોંચી શકશે। આમ પારદર્શક પટલનું પહેલું કામ શું છે? તમારી આંખ જે છે એને સુરક્ષા આપવાનું, બહારનો કચરો જે હોય છે એનાથી બચાવવાનું। તો આપણે એક વર્ક જે છે આ વર્કિંગ લખી શકીએ પારદર્શક પટલ માટે। પારદર્શક પટલ શું કરે છે? તો પારદર્શક પટલ જે છે આંખનું રક્ષણ કરે છે। આ પારદર્શક પટલ જે છે એની અંદરથી પ્રકાશ તમારી આંખમાં પ્રવેશશે, એટલે એ પણ મુદ્દો આપણે લખી શકીએ કે પ્રકાશ પારદર્શક પટલ માં થઈને આપણી આંખમાં પ્રવેશે છે, આપણી આંખમાં પ્રવેશે છે। પારદર્શક પટલ વિશે તમારે ત્રણ વસ્તુઓ જે છે યાદ રાખવાની છે। એક પારદર્શક પડદો છે જે આંખથી સૌથી બહારના ભાગમાં આવેલો હોય છે। પારદર્શક પટલ જે છે એ તમારા આંખનું રક્ષણ કરે છે અને પ્રકાશ પારદર્શક પટલ દ્વારા તમારી આંખમાં પ્રવેશે છે। દેખાય છે ને આકૃતિની અંદર તમને પારદર્શક પટલ આ જે છે એ આખું અહીંથી શરૂ કરી અને આ જે ભાગ છે એ પણ પારદર્શક પટલ છે। ઓકે, પારદર્શક પટલની અંદર તમે આવો એટલે પછી તમને એક લિક્વિડ જેવી રચના જોવા મળશે, એક પ્રવાહી ભરેલું હોય છે। એ પ્રવાહીનું નામ શું છે? તરલ રસ। તરલ રસનું કાર્ય શું છે? તો તરલ રસ બાળકો જે હોય છે એ તરલ રસ બેઝિકલી તમારી આંખ જે છે એને પોષણ આપવાનું કાર્ય કરે। આપણને ખબર છે આપણા દરેક અંગને પોતાનું પ્રોપર કામ કરવા માટે પોષણની જરૂરિયાત હોય છે, તો તમારી આંખ જે છે એના અંદરના ભાગોને પોષણ આપવાનું કામ કોણ કરશે? તરલ રસ। એની અંદર અલગ અલગ પ્રકારના પોષક દ્રવ્યો આવેલા હશે,
આમ આપણે એક મુદ્દો લખી લઈએ અહીંયા કે તરલ રસ આંખના ભાગોને પોષક તત્વો અથવા તો પોષણ આપવાનું કાર્ય કરે છે. તરલ રસથી આગળ તમે જેવા આવશો એટલે તમને એક રચના જોવા મળશે જેનું નામ છે કનિનિકા. અને આના પર આપણે થોડુંક વધારે ધ્યાન આપવાનું છે, કેમ કે વ્યવહારની અંદર સામાન્ય રીતે આપણે કનિનિકાને કિકી તરીકે ઓળખીએ છીએ. હકીકતમાં કિકી એક અલગ વસ્તુ છે. કનિનિકા જે છે એ તમને અહીંયા આકૃતિની અંદર થોડું ક્લિયરલી નહીં દેખાતું હોય, કારણ કે સામેથી તમે જુઓ તો કનિનિકા વિશે આપણને વધારે ખ્યાલ આવે. એ પણ એક પાતળો એવો સ્નાયુનો પડદો જ છે, સ્નાયુથી બનેલી એક રચના છે. પણ એની ખાસિયત એ છે કે એ રંગીન પડદો છે. જોઈએ, હું તમને સામેથી આંખ જે હોય ને એની આકૃતિ દોરીને બતાવું એટલે તમને કનિનિકા અથવા તો જેને ઇંગ્લિશમાં આઈરિસ પણ કહેવામાં આવે છે એના વિશેની વધારે માહિતી મળી જાય. ઓકે, આઈરિસ પણ તમે કહી શકો અથવા તો ગુજરાતીમાં તમે એને કનિનિકા પણ કહી શકો. શું છે, જો આકૃતિમાં કદાચ તમને સરખું નહીં દેખાણું હોય, સામેથી જોતા કનિનિકા અથવા તો આઈરિસ જે છે એનો આપણને પ્રોપર ખ્યાલ આવે. માની લો કે આ જે છે એ કોઈ વ્યક્તિની આંખ છે. ટ્રાય કરીએ આપણે સારી એવી આંખ જે છે એ ડ્રો કરી શકીએ. ઓકે, આ જે છે એ તમારી આંખનો ભાગ છે એવું વિચારો. કોઈ વ્યક્તિની જે છે એ આ શું છે, નાક છે. ને આ જે છે આમ આપણે પણ ડ્રો કરી લઈએ. ઓકે, તો આ જે છે કોઈ વ્યક્તિની આંખ જે છે એની આપણે આકૃતિ દોરી છે. તો આ જે વચ્ચેનો ભાગ હોય ને આ રીતે આપણને જે એક વર્તુળાકાર શેપ દેખાય છે આ છે કનિનિકા. મેં તમને પહેલાં જ કીધું હતું કે આપણે કનિનિકાને સામાન્ય રીતે કિકી તરીકે ઓળખી લઈએ છીએ, પણ આ તમને જે ગોળ વર્તુળાકાર ભાગ દેખાતો હોય છે એ કિકી નથી, એ કનિનિકા છે અથવા તો આઈરિસ. સ્નાયુની બનેલી રચના હોય છે અને રંગ ધરાવે છે. એનો અર્થ એવો થાય કે જ્યારે આપણે એવું કહીએ કે કોઈ એક વ્યક્તિની આંખ જે છે એનો રંગ બ્લેક છે તો આપણે કોની વાત કરતા હોઈએ છીએ, આ વર્તુળાકાર તકતીની. અને વર્તુળાકાર તકતી શું છે, કનિનિકા. આમ કનિનિકાનું કાર્ય શું થશે, તમારી આંખને રંગ આપવાનું. કનિનિકા જે તમારો ત્રીજો ભાગ હતો, બીજો ભાગ મેં એટલા માટે લખ્યું છે કેમકે તરલ રસને આપણે તમારી ટેક્સ્ટબુકની અંદર તમે જ્યારે જોશો તો એક ભાગ તરીકે નથી આપેલો, અહીંયા તમને એક્સ્ટ્રા માહિતીના સ્વરૂપમાં મેં સમજાવેલું હતું. એટલે તમારી ટેક્સ્ટબુકની અંદર આપણો બીજો ભાગ કનિનિકા અથવા તો આઈરિસ. કનિનિકા અથવા તો આઈરિસ કામ શું છે એનું, તો તમારી આંખને રંગ આપવાનું. આંખને રંગ આપવાનું કાર્ય કરે છે. જુદા જુદા વ્યક્તિઓની અંદર આઈરિસ અથવા તો કનિનિકાનો રંગ જે છે એ જુદો જુદો હોઈ શકે છે. અમુકનો નોર્મલી આપણને બ્લેક કલર જોવા મળે અથવા તો બ્રાઉન કલર જોવા મળે છે, ઘણીવાર તમને બ્લુ અથવા તો ગ્રીન કલર પણ જોવા મળે છે. આમ તમારી બીજી રચના જે છે એ કનિનિકા, જે આઈ થિંક તમને આ આકૃતિની અંદર ક્લિયરલી દેખાતો હશે. આગળની આકૃતિમાં આપણને માત્ર એનો સાઈડથી થોડો એવો ભાગ જે હોય ને એ જ દેખાતો હતો. એટલે આ નાની એવી પટ્ટી તમને અહીંયા દેખાય છે અને નાની એવી પટ્ટી તમને નીચે દેખાય છે. હવે વાત કરીએ કિકીની, કે ભાઈ કિકી શું છે. જો એ ગોળ કનિનિકા હતું તો કિકી શું હોય, તો કિકી જે છે આ વચ્ચેની જગ્યા છે. કનિનિકાની વચ્ચે તમને જે બારી જેવો ભાગ દેખાય છે ને, નાનો એવો નાનું એવું હોલ તમને જે દેખાય છે એ હોય છે કિકી. કનિનિકાની વચ્ચે રહેલી બારી અથવા તો છિદ્ર જેવી રચના, એને શું કહેવાય છે, કિકી. એટલે કિકી માટે આપણે એક મુદ્દો શરૂઆતમાં જ લખી દઈએ કે કનિનિકાની વચ્ચે રહેલો ભાગ. હવે આ કિકી જે છે એની સાઈઝ નાની મોટી થઈ શકે કઈ રીતે જોવો, તો આઈરિસ જે છે એ આ રીતે ખેંચાઈ જાય. માની લો કે આઈરિસ જે છે એ તમારું ખેંચાઈ જાય તો વચ્ચેની જગ્યા મોટી થઈ જાય.
અને આઈરિસ જે છે એ તમારું આ રીતે દબાઈ જાય તો વચ્ચેની જગ્યા નાની થઈ જાય. આમ આઈરિસ પોતે કીકી જે છે એની સાઈઝ અથવા તો માપનું નિયંત્રણ કરી શકે છે. આમ આઈરિસ માટે તમને હજુ એક મુદ્દો મળી ગયો કે આઈરિસ અથવા તો કનિનિકા તે કીકીના માપમાં ફેરફાર કરી શકે છે. હવે ફેરફાર શા માટે કરવો એ પણ સમજી લે. તો બાળકો, તમારી આંખ જે છે એને વસ્તુને ક્લિયરલી જોવા માટે અમુક ચોક્કસ માત્રામાં પ્રકાશ જોઈએ. બહુ વધારે પ્રકાશ પણ ન ચાલે અને બહુ ઓછો પ્રકાશ પણ ન ચાલે. એટલા માટે શું થાય કે જ્યારે તમે કોઈ એક એવા ઓરડાની અંદર અથવા તો જગ્યામાં પ્રવેશો છો જ્યાં બહુ જ ઓછો પ્રકાશ છે, જેમ કે રાતની આપણે વાત કરીએ અને માત્ર એક નાઇટ લેમ્પ જ ચાલુ છે, તો તમારા આંખને જોવા માટે પ્રકાશ જે છે એ પૂરતો નથી મળતો. તો વધારે પ્રકાશ લેવા માટે કીકી જે છે એની સાઈઝ વધી જાય, એટલે પ્રકાશની માત્રા વધારે દાખલ થશે અને તમે આસપાસની વસ્તુઓ જોઈ શકશો. આના કરતાં ઊંધું, તમે અચાનક બપોરે તડકાની અંદર જો સૂર્યની સામે જુઓ અથવા તો બહાર નીકળો તો ઘણો બધો પ્રકાશ છે આજુબાજુના વિસ્તારમાં. હવે આટલો બધો વધારે પ્રકાશ પણ તમારી આંખ માટે નુકસાનકારક છે, એટલે કીકી જે છે એની સાઈઝ નાની થઈ જાય, જેથી પ્રકાશ જે આંખમાં પ્રવેશે છે એની માત્રા ઘટી જશે અને તમને વસ્તુ જે છે એ પ્રોપરલી દેખાશે. આમ અંધારી જગ્યામાં કીકીની સાઈઝ વધી જાય અને વધારે પ્રકાશ ધરાવતી જગ્યા જે છે ત્યાં કીકીની સાઈઝ કેવી થઈ જાય, નાની. આ બે વસ્તુઓ પણ આપણે નોટ કરી લઈએ કે અંધારા ઓરડામાં અથવા તો જ્યારે અંધારું હશે, ડાર્ક પ્લેસની અંદર તમે જાશો તો કીકીની સાઈઝ કેવી થઈ જાય, મોટી, કારણ કે આપણે વધારે પ્રકાશ જોતો છે. અને જ્યારે તમે તેજસ્વી એટલે કે વધારે પ્રકાશ ધરાવતી જગ્યામાં જાશો તો કીકી જે છે એની સાઈઝ કેવી થઈ જશે, નાની. આ સાઈઝને નાની અને મોટી કરવાનું કાર્ય કોણ કરે છે, તો કનિનિકા અથવા તો આઈરિસ કરે છે. આ વસ્તુ તમે પ્રેક્ટિકલી પણ જોઈ શકો કે જાતે પણ તમે પ્રયોગ કરી શકો, પ્રેક્ટિકલ જે છે એ કરી શકો. તમારે શું કરવાનું છે, તમારા મોબાઈલ ફોનની ફ્લેશ લાઇટ ઓન કરવાની છે અને પછી ઊભું રહેવાનું છે અરીસાની સામે. પછી આ ફ્લેશ લાઇટ જે છે એને તમારી આંખની ઉપર પાડવાની, પછી જોવાનું કે કીકીની સાઈઝમાં શું કોઈ ફેરફાર થાય છે. તમે ક્લિયરલી જોશો કે તમારી આંખ જે છે એમાં વચ્ચે રહેલી કીકી જે છે એની સાઈઝ ફટાફટી નાની થઈ જશે, જેવો તમે ફ્લેશ લાઇટ જે છે એ આંખની નજીક લઈ જશો. કેમ કે પ્રકાશની માત્રા વધશે એટલે કે તેજસ્વી, એટલે કીકી જે છે એ પોતાની સાઈઝ નાની કરી લેશે, કેમ કે એટલો બધો પ્રકાશ એને જોતો નથી. આમ કનિનિકા નંબર 2 અને નંબર 3 પણ આપણી પાસે કોણ છે, કીકી. હવે વાત કરીએ કીકીની પાછળ આવેલી રચના પર. ઓકે, ફરીથી પાછા આપણી મેઇન આકૃતિ પર વયા જઈએ. જો અહીંયા આ તમારી પાસે કનિનિકા હતું અને કનિનિકાની વચ્ચે રહેલી જગ્યા નાનું એવું ગોળ છિદ્ર, એટલે શું છે, કીકી. એની પાછળ જે રચના આવેલી છે એ મેઇન વસ્તુ છે, આપણી આંખનો લેન્સ, જેને નેત્રમણી તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમ કેમેરાની અંદર લેન્સ હોય એ રીતે આપણી આંખમાં પણ લેન્સ છે. ફેર ખાલી એટલો છે કે કેમેરાનો લેન્સ જે હોય તે કાચનો બનેલો હોય, એટલે કે સોલિડ હોય, ઘન પદાર્થ. તમારી આંખની અંદર, મારી આંખની અંદર જે લેન્સ રહેલો છે એ જેલી જેવા પદાર્થથી બનેલો હશે, જે પોતાની સાઈઝ જે છે એ વધારી પણ શકે અને ઘટાડી પણ શકે. આ લેન્સ જે છે એને એક ચોક્કસ પ્રકારનું નામ પણ આપવામાં આવે છે, બહિર્ગોળ લેન્સ છે. 10મા ધોરણમાં જ્યારે તમે આવશો તમે બે પ્રકારના લેન્સ ભણશો, બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ. કોને કહેવાય બહિર્ગોળ લેન્સ, તો જે બહારની તરફ ઉપસેલો હોય. કોને કહેવાય અંતર્ગોળ લેન્સ, તો જે અંદરની તરફ દબાઈ ગયેલો હોય. આપણે વધારેમાં ડીપ અત્યારે નથી જવું, એ 10માની અંદર આવશે ત્યારે તમે ડિટેલમાં અભ્યાસ કરશો. અત્યારે ખાલી નામ યાદ રાખજો કે આંખનો નેત્રમણી જે છે એ કેવા પ્રકારનો લેન્સ છે, બહિર્ગોળ પ્રકારનો લેન્સ. અને લેન્સનું કામ શું હોય એ કદાચ તમને ખબર જ હશે. લેન્સનું કામ શું હોય, તો ભાઈ ફોકસ કરવાનું. તો અહીંયા પણ તમારો લેન્સ એ જ કામ કરશે, પ્રકાશના કિરણો જેની અંદરથી પસાર થાય છે એને ફોકસ કરશે, એક જગ્યાએ ભેગા કરશે. પહેલા નેત્રમણી વિશે આપણે 2-3 મુદ્દાઓ લખી લઈએ. તો તમારી આંખ જે છે એનો ચોથો ભાગ નેત્રમણી અથવા તો લેન્સ કેવા પદાર્થથી બનેલો હોય, મેં તમને હમણાં જ કીધું, જેલી જેવા પદાર્થથી બનેલો હશે. એટલે જેલી જેવી રચના ધરાવે છે,
શા માટે જેલી જેવી રચના ધરાવે છે એ પણ હું તમને સમજાવીશ, અત્યારે ખાલી આટલું યાદ રાખી લો. પ્રકાર કયો છે એનો? તો બહિર્ગોળ પ્રકારનો લેન્સ છે, એટલે વચ્ચેનો ભાગ જે છે એનો ફૂલેલો હશે અથવા તો બહારની બાજુ ઉપસેલો હશે, બહિર્ગોળ લેન્સ છે. અને મેઇન વસ્તુ તેનું માપ, માપ એટલે તેની સાઈઝ, ઓકે, બદલાઈ શકે છે. સાઈઝ બદલાઈ શકે એનો અર્થ એવો થાય કે પોતાની જાડાઈ ચેન્જ કરી શકે, જાડાઈ વધારી પણ શકે અને જાડાઈ જે છે એ ઘટાડી પણ શકે. આવું શા માટે કરવું પડે? કારણ કે તમારે અલગ અલગ પ્રકારની વસ્તુઓ જોવી છે. ઘણીવાર વસ્તુઓ આપણી નજીક હોય, ઘણીવાર વસ્તુઓ આપણા કરતાં દૂર હોય. તો નજીકની વસ્તુ જોવા માટે લેન્સની જાડાઈ કંઈક અલગ હોવી જોઈએ અને દૂરની વસ્તુ જોવા માટે પણ લેન્સની જાડાઈ જે છે એ કંઈક અલગ હોવી જોઈએ. આમ નજીકની વસ્તુ તમે જુઓ છો તો ફોકસ નજીકમાં થાય છે, દૂરની વસ્તુ જુઓ તો ફોકસ દૂર થાય છે. આ નજીક અને દૂરના ફોકસ માટે લેન્સ જે છે એ જાડો પાતળો થવો જોઈએ, એટલા માટે જેલી જેવી રચના ધરાવે છે. સર, લેન્સ જે છે એ તમારો જાડો પાતળો થવો જોઈએ, તો લેન્સને જાડો પાતળો કરવાનું કાર્ય કોણ કરે છે? તો જો આકૃતિની અંદર લેન્સને જાડો પાતળો કરવાનું કાર્ય એક ખાસ પ્રકારના સ્નાયુઓ કરે છે જેમનું નામ છે સિલિયરી સ્નાયુઓ, જે લેન્સની બંને બાજુએ આવેલા હોય. જો લેન્સની ઉપરની બાજુએ અને લેન્સની નીચેની બાજુએ કઈ રીતે એ પોતાનું કામ કરે, તો લેન્સને ધક્કો મારે તો લેન્સ જાડો થઈ જાય, લેન્સને ખેંચી લે તો લેન્સ જે છે એ તમારો પાતળો થઈ જાય. આમ સિલિયરી સ્નાયુઓ લેન્સના કદમાં ફેરફાર કરે છે. સિલિયરી સ્નાયુઓ, સિલિયરી સ્નાયુઓ લેન્સના માપમાં ફેરફાર કરે છે અથવા તો ફેરફાર કરી શકે છે, જાડો પાતળો બનાવી શકે છે. ચાલો, તો ફોકસ થઈ ગયું. હવે ફોકસ થઈ ગયા પછી કઈ જગ્યાએ પ્રતિબિંબ રચાવવાનું છે? તો પ્રતિબિંબ રચાશે રેટિના અથવા તો નેત્રપટલની ઉપર. આ પાછળના ભાગની અંદર એક આવો એક આ જે છે પડદા અથવા તો સ્ક્રીન જેવી રચના હશે જેના પર પ્રકાશ જે છે એ તમારો ફોકસ થશે અને પ્રતિબિંબ બનશે. આકૃતિ એક એક્સ્ટ્રા દોરી જ લઈએ, નેત્રપટલ જે છે એને થોડુંક વધારે સમજવા માટે. આ રીતે તમારા આંખની કંઈક રચના છે બાળકો, ઓકે, લગભગ જે છે એ ગોળાકાર તમને જોવા મળે છે. આ બહારનો ઉપસેલો ભાગ, આ તમારો લેન્સ, ઓકે. આપણે અત્યારે આટલી વસ્તુનું કામ છે. તો લેન્સ જે છે એ પ્રકાશના કિરણોને શું કરશે? કેન્દ્રિત કરશે, ફોકસ કરશે. અને કઈ જગ્યાએ ફોકસ કરશે? તો આ પાછળની સ્ક્રીન ઉપર. અને એ પાછળની સ્ક્રીન જે તમારી આંખની અંદર આવેલી હશે એનું નામ શું છે? નેત્રમણી. નેત્રમણી કઈ રીતે નેત્રમણી તો આપણો લેન્સ છે, નેત્રપટલ. હા, તો હું તમને એવું કહેતો હતો કે નેત્રપટલ જે છે એ કઈ રીતે કામ કરે છે સમજો. તો નેત્રપટલની ઉપર ઘણા બધા પ્રકાશ સંવેદી કોષો આવેલા હોય. કેવા કોષો આવેલા હોય? પ્રકાશ સંવેદી કોષો. પ્રકાશ સંવેદી કોષો એટલે એવા પ્રકારના કોષો કે જે લાઇટ પ્રત્યે, પ્રકાશ પ્રત્યે બહુ જ વધારે સેન્સિટિવ હોય. તો જે વિસ્તાર પર પ્રકાશ પડશે ત્યાં સંવેદના એટલે કે સેન્સેશન જે છે એ ઉત્પન્ન થશે અને તમને પ્રતિબિંબ જે છે એ જોવા મળશે. આગળ જઈ અને નેત્રપટલ જે છે એ દ્રષ્ટિ ચેતાની હારે કનેક્ટેડ હોય. દ્રષ્ટિ ચેતા એટલે કનેક્શન. એ દ્રષ્ટિ ચેતા શું કરે? તો તમારી જે આ પ્રતિબિંબ જે બન્યું છે એને વિદ્યુત સિગ્નલોમાં ફેરવી દેશે. એ વિદ્યુત સિગ્નલોમાં ફેરવી ગયેલું તમારું પ્રતિબિંબ એ દ્રષ્ટિ ચેતા મારફતે ક્યાં જશે? મગજ સુધી. આમ દ્રષ્ટિ ચેતાનું કામ શું છે? પ્રતિબિંબને મગજ સુધી લઈ જવાનું. અને મગજ સુધી પ્રતિબિંબ બને એટલે તમને ખબર પડે કે સામે રહેલી વસ્તુ શું છે. જેમ અત્યારે તમારું આંખ જે છે એ આ રીતે આખું ફંક્શન કરતું હશે. મારી જે ઇમેજ છે હર્ષિત સરની એ તમારા નેત્રપટલ ઉપર બનતી હશે. પછી એ કેમાં ફેરવાઈ જશે? વિદ્યુત સંદેશાઓમાં. અને તમારી દ્રષ્ટિ ચેતા જે છે એ મગજ સુધી લઈ જશે એટલે તમને ખબર પડે કે હા, આ જે છે એ હર્ષિત સર અમને ભણાવે છે. તો આ રીતે આપણી આંખ જે છે એ પોતે આખું પોતાનું વર્કિંગ કરે છે. અહીંયા એક જગ્યા જે છે એ એક્સ્ટ્રા જો આપણે સમજી લઈએ. જો આ બિંદુ આ જગ્યા કેવી છે કે જ્યાં
દ્રષ્ટિ ચેતા અને નેત્રપટલ બંને ભેગા થાય છે. હવે એ જગ્યાએ જંકશન છે, ઓકે, બે વસ્તુઓ એકબીજા સાથે જોડાય છે, એટલે નેત્રપટલની ઉપર બધી જ જગ્યાએ પ્રકાશ સંવેદી કોષો હોય, પણ આ જગ્યાએ પ્રકાશ સંવેદી કોષો ના હોય, કેમ કે ત્યાં દ્રષ્ટિ ચેતા જોડાયેલી છે. એટલે જો કોઈ વસ્તુનું પ્રતિબિંબ એ જગ્યાએ બને કે જ્યાં બંને જોડાયેલા છે, તો ત્યાં તમને કોઈ પણ પ્રકારની વસ્તુ જોવા જ ના મળે, એટલે આ જગ્યાને અંધબિંદુ કહેવામાં આવે છે. ત્યાં પ્રકાશ સંવેદી કોષો જ નથી, એટલા માટે ત્યાં રચાતું પ્રતિબિંબ તમને દેખાશે નહીં. આમ તમારી આખી આંખ જે છે એની રચના આપણે ઇન ડિટેલ ચેક કરી લીધી છે. આઈ હોપ કે તમને બધી વસ્તુઓ જે છે એ સમજાઈ ગઈ હશે. હા, વચ્ચેના વિસ્તારમાં સર આ કાચરસ શું હતું? તો ફરીથી પાછું કાચરસ જે છે એ તરલ રસ જેવું જ એક પ્રવાહી છે, પાણી જેવું જ તમને દેખાવમાં લાગે. એનું કામ શું છે? તો કાચરસ જે છે એ તમારી આંખને પોતાનો આકાર જાળવી રાખવામાં મદદ કરે. માની લો કે વચ્ચેના વિસ્તારમાં કંઈ ભર્યું જ ના હોય તો આપણી આંખ પચકી જાય. આપણે કેમ ફુગ્ગાની અંદર હવા ન ભરીએ તો ફુગ્ગો તમારો દબાઈ જાય, એવું ના થાય એટલા માટે અંદર આપણે કંઈક ભરવું પડે. તો તમારી આંખની અંદર પોતાનો આકાર જાળવવા માટે જે વસ્તુ ભરેલી છે એને શું કહેવાય? કાચરસ. તો આ રીતે તમારી આંખની આખી રચના અને અલગ અલગ અંગો જે છે, અંગો તો ના કહેવાય એમ, તો અલગ અલગ ભાગો જે છે એના વર્કિંગ એટલે કે કાર્ય જે છે એ આપણે આ લેક્ચરની અંદર સમજેલા છે. આઈ હોપ કે તમને બધું સરખી રીતે સમજાઈ ગયું હશે. તો બસ આ લેક્ચર માટે આપણે આટલું જ રાખીએ છીએ અને ફરીથી પાછા મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. હેવ અ નાઇસ ડે એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.